કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભવ્ય રથયાત્રા પરંપરાગત રીતે નીકળતી હોય છે અને લાખો શ્રદ્ધાળુઓ આ રથયાત્રામાં જોડાઈને જય જગન્નાથના સૂત્રોથી વાતાવરણ ગુંજી ઉઠતું હોય છે. ત્યારે ભુજમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને પાટીલ ચોવીસીના ગામોના સંયુક્તથી છેલ્લા 13 વર્ષથી જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. આ રથયાત્રા ભુજના અમીરસર કાંઠેથી શરૂ થઈ મુખ્ય બજારોમાં ફરી વળે છે, જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાય છે. ત્યારે ભુજ તાલુકાના માધાપર ખાતે આ ભવ્ય રથયાત્રાનું રથ તૈયાર કરવામાં આવી રહ્યું છે. વિવિધ પ્રકારના કાપડ અને લાઇટિંગથી સુશોભિત આ રથના શણગારને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. માધાપર ખાતે દર વર્ષે જગન્નાથજીની રથયાત્રા માટે રથ તૈયાર કરવામાં આવે છે. સમસ્ત સનાતન હિન્દુ સમાજના લોકોને રથયાત્રા સાથે જોડાવા ઇજન આપવામાં આવે છે. માધાપરના અગ્રણી અરજણભાઈ બુડિયાની નિગરાનીમાં રથયાત્રા માટે રથના શણગારની કામગીરી ધમધમે છે. દર વર્ષે રથની શોભામાં કંઈક નવું ઉમેરીને વધુ આકર્ષક બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ વર્ષે એક જ રથ તૈયાર કરવામાં આવ્યો છે. અષાઢી બીજના દિવસે ભુજની મુખ્ય બજારોમાં જય જગન્નાથના સૂત્રોચ્ચાર સાથે આ રથયાત્રા બ્રહ્મણ કરશે. ત્યારે અરજણભાઈ બુડિયાએ સમગ્ર રથયાત્રા અંગે વિગતો આપી હતી. સનાતન ધર્મના જગન્નાથજીનો બહુ મોટો મહિમા છે. જગન્નાથપુરીની અંદર જે રીતે વર્ષોથી જગન્નાથજીની યાત્રા નીકળતી હોય એના ભાગરૂપે અમદાવાદની અંદર પણ 125 વર્ષ ઉપરથી નીકળે. છેલ્લા 13 વર્ષથી ભુજ સ્વામિનારાયણ મંદિરના માધ્યમથી કચ્છની સનાતન પ્રેમી અને સ્વામિનારાયણ સંપ્રદાય જોડાયેલા સૌ હરિભક્તોને આનો ઉત્સાહ અને ઉમંગ હતો. તો ધર્મનંદન સ્વામી, કોઠારી સ્વામી, જાદવા ભગત, દેવપ્રકાશ સ્વામી, અન્ય વડીલ સંતો અને યુવાન સંતો સાથે મળી અને 13 વર્ષ પહેલાં શોભાયાત્રાની શરૂઆત કરી. જગન્નાથજીની યાત્રા શરૂઆત થઈ ત્યારથી આ રથની બધી કામગીરી છે. માધાપર સ્વામિનારાયણ મંદિર ભાઈઓ અને ભાઈઓ, યુવક મંડળ અને મહિલા મંડળના સંયોજનથી અને અમારા ફેક્ટરીની અંદર છેલ્લા 13 વર્ષથી આ રથની તૈયારી કરવામાં આવે એના ભાગરૂપે આજે અષાઢી બીજના રથની શરૂઆત થઈ રહી છે. એની શણગાર માત્ર બાકી છે. 2 દિવસની અંદર શણગાર કરી અને રવિવારે 7 તારીખે હમીરસર તળાવથી આ શોભાયાત્રા શરૂઆત થશે. આ રથની અંદર વર્ષોથી જે અલગ અલગ કાપડ જે બજારની અંદર નવું આવતી હોય ડિઝાઇન વાળી, એ નવું નવું ગોતી અને સારામાં સારું શણગારી રથ તૈયાર કરવામાં આવે. એની અંદર બહેનો હોય, કારીગરો હોય, માતાપરના ભાઈઓ હોય, સૌનો સાથ સહકાર રહેતો હોય, સંતોનું માર્ગદર્શન રહેતું હોય. આની શરૂઆત ભુજ હમીરસર મંદિરથી કરી બસ સ્ટેશન, વાણીયાવાડ, ઇન્દિરાબાદ, જુબેલી સર્કલ, કલેક્ટર ઓફિસ રહી અને મોટા મંદિરની અંદર પૂર્ણાહુતિ થતી હોય. આ રથની અંદર 750-800 મીટર કાપડ વાપરવામાં આવતું હોય. લીલા ફૂલો હોય, આર્ટિફિશિયલ ફૂલો હોય અને અનેક એવા શણગારના જે હાલ જે ઉપયોગી થતા હોય એવા સંતારા હોય, તુઈ હોય, તોરણ હોય, એવા અનેક વસ્તુને લગાડી અને શણગાર થતો હોય ત્યારે આ રથનું મોટું મહત્ત્વ હોય. દર વર્ષે અમે 2 રથ કરતા હોય પણ આ વર્ષે ભુજ મંદિરના સંતો અમારા મહારાજશ્રીના ઉત્સવ હોય એની ગેરહાજરી રહેતા એક રથની આજે વખતે શોભાયાત્રામાં મુખ્ય રથ રાખેલો છે. બહેનો માટે રથ નથી રાખેલો. જેથી આપ સૌના માધ્યમથી સમસ્ત સનાતન પ્રેમીઓ અને સ્વામિનારાયણ સંપ્રદાય જેવા સૌ હરિભક્તોને આપના માધ્યમથી ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામીના આજે આશીર્વાદથી આપ સૌને હું આમંત્રણ આપું કે આપણે સૌ આ શોભાયાત્રાને આપની સૌની હાજરી ઉપસ્થિત રહી આ શોભાયાત્રાને શોભાવવા માટે આપ સૌ તન મન ધનથી હાજર રહી અને આપણે જગન્નાથજી મંદિર ભગવાનના દર્શન કરી અને આપ સૌ ધન્ય બની એવી પ્રભુ પાસે પ્રાર્થના. ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. જય સ્વામિનારાયણ.